ઉપલેટાના ખારચીયા ગામની વેણુ નદીમાં યુવાન તેને બચાવવા માટે નદીમાં કુદેલ તરવૈયા પણ દુબતા બંનેના કરુણ મોત ઉપલેટાના ખારચિયા ગામની વેણુ નદીમાં ગઈકાલે રવિવારે બપોર પછી નારાયણ નામનો યુવાન નાવા માટે પડ્યો હતો પરંતુ તે ડૂબી છતા સ્થાનિક તરવૈયાઓ તેને બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા જેમાં સુરેશ દેવશીભાઈ વાગેલા નામનો તરવૈયો પણ ડૂબ્યો હતો ઘટનાની જાણ થતા ગોંડલ ઉપલેટાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને મોડી રાત સુધી શોધખોળ કરી હતી પરંતુ આજે સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા અને ભાયાવદર હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે તો શું કહે છે લલિતભાઈ વસોયા ધારાસભ્ય સાંભળીએ સ્ટોરી બાય જયેશ મારડિયા માસાપુરા ન્યૂઝ ચેનલ ઉપલેટા ગુજરાત ગઈકાલે ઉપલેટા તાલુકાના ખારચિયા ગામ પાસે વેણુ ડેમના પાછળના ભાગની અંદર એક યુવાન નાવા પડતા અકસ્માતે ડૂબી ગયેલ એની ડેડ બોડી ગોતવા માટે સ્થાનિક તરવૈયાઓએ ઘણી બધી મહેનત કરી એમાંથી એક તરવૈયો જે ડેડ બોડી ગોતતો હતો એનું પણ અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ થયું અને બંનેની ડેડ બોડી ગોતવા માટે ગઈકાલે રાત સુધી પ્રયત્નો કર્યા સવારે તંત્ર દ્વારા ગોંડલ અને રાજકોટની એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી ગોંડલની ટીમ દ્વારા એક મૃતદેહ નારણભાઈનો અત્યારે મળી ગયો છે ને ભાયાવદર હોસ્પિટલમાં પીએમ માટે મોકલેલ છે બીજા યુવાનની ડેડ બોડી ગોતવા માટેનો પ્રયત્ન ચાલુ છે ગઈકાલથી જ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી સ્થાનિક તંત્ર અને વિસ્તારના સૌ આગેવાનો મૃતદેહ ગોતવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે હજુ પણ સ્થળ ઉપર બધા હાજર છે અને બધાની એવી ઈચ્છા છે અને એવા પ્રયત્નો પણ છે કે ડેડ બોડી મળી જાય તો તાત્કાલિક એની અંતિમ વિધિ એનો પરિવારજન કરી શકે